નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે ધોરણ સાતમાંના મેથ્સ વિષયનો ચેપ્ટર છઠ્ઠું ત્રિકોણ અને તેના ગુણધર્મોનો પ્રેક્ટિસ વર્ટનો સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ શીખવાનો છે ચેપ્ટરનો છે નવમો પાર્ટ અગાઉ આપણે એકથી પાટ આઠ પાઠમાં સ્વાધ્યાય છ પોઈન્ટ એક છ બે અને છ ત્રણ શીખા પ્રશ્ન બીજો છે કે નીચેના કઈ બાજુના કાટકોણ ત્રિકોણ હોઈ શકીએ આમાંથી કઈ બાજુ ચેનલ બનાવવામાં ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે લાઈક શકેજો ત્રણ બાજુના માપાય પાસે ચાર સેમી સાત પોઈન્ટ પાંચ સેમી આઠ પોઈન્ટ પાંચ સેમી તો સૌથી મોટી બાજુ અહીં આપણે અહીં સૌથી મોટી બાજુ છે એ કઈ છે તો એ છે આઠ પોઈન્ટ પાંચ સીમીવાળી બરાબર અને બાકીની બે બાજુનો આપણે સરવાળો કરશું વર્ગ કરીને બરાબર તો કે ચારનો વર્ગ વધતા સાત પોઈન્ટ પાંચનો વર્ગ પછીનો સરવાળો કરશું બરોબર હવે ચારનો વર્ગ તો સોળ થઈ જાય હવે સાત પોઈન્ટ પાંચનો વર્ગ એટલે કે પંચોતેર ગુણ્યા પંચોતેર પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું જીરો સાત પાંચ પાંત્રીસનો પાછળો વધી પડી ત્રણ સત્યુ સત્યુ ઓગણપચાસ ઓગણપચાસમાં ત્રણ ઉમેરવાના એટલે થશે બાવન હવે પચું પચું પચીસનો પાંચળો વધી પડી બે સાત પાંચ પાંત્રીસ ને બે સાડત્રીસનો સાતળો સોરી સાડત્રીસ હજાર વિશે હવે સરવાળો પાંચ સાતમાં પાંચ ઉમેરીએ બારનો બગડો વધી પડી એક છ ને પાંચ હવે પોઈન્ટ જો અહીંયા સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ હવે પોઈન્ટની પાછળ કેટલા અંક છે બે અંક એટલે છપ્પન પોઈન્ટ પચીસ આવશે સાત પોઈન્ટ પાંચનો અંક છપ્પન પોઈન્ટ પચીસ તો આનો સરવાળો કરીએ છપ્પન પોઈન્ટ પચીસ આ પૂર્ણાંક સંખ્યા એટલે સોળ આગળ આવશે પોઈન્ટની એટલે પાંચ બે પોઈન્ટ છ છ બારનો બગડો વધી પડી એક પાંચ ને બે સાત બોતેર પોઈન્ટ પચીસ આવ્યું બરાબર હવે આ બોતેર પોઈન્ટ પચીસ આપણે મળ્યું છે હવે એનું શું કરવાનું આપણે વર્ગમૂળ કાઢવાનું બરાબર એટલે આઠ પોઈન્ટ પાંચ સીમી આવે છે કે નહીં તો આપણે જુઓ આ રીતના વર્ગમૂળ કાઢીએ પોઈન્ટ પછી આપણે સમજી લઉં બરાબર હવે પાંચ એકમનું અંખું શું છે પાંચ તો પાંચ વડે ભાગશે પાંચ એકવું પાંચ હજી બે અયધા સાતમાંથી પાંચ જાય બે વધે બે ને બે બાવીસ એટલે પાંચ ચાર વીસ હજી બે અયધા પાછું પાંચ ચાર વીસ હજી બે વૈધા પચીસ પચું પચું પચીસ હજી પાંચ વડે ભાગશે પાંચ બે દસ તો ચાર અવધા ચૌદમાંથી દસ જાય ચાર વધે ચાર ને ચાર ચુમ્માલીસ આઠ પંચા ચાલીસ ચાર વૈતા નવ પાંચ પિસ્તાલીસ હવે બસો નેવ્યાસી છે ને એ સત્તરનો વર્ગ થાય એટલે સત્તર સત્તર બસો નેવ્યાસી સત્તર એકવું સત્તર એટલે આપણે વર્ગમૂળ નીકળ્યાનું પાંચ ગુણ્યા સત્તર બરાબર સત્તર પંચા પંચ્યાસી હવે તમે જુઓ એકમ દશક ઉપર પોઈન્ટ હતો આમાં દશક ઉપર પોઈન્ટ આવશે શું કામે તો જો આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા આઠ પોઈન્ટ પાંચ કરીએ ને પોઈન્ટની પાછળ કેટલા અંક થયા બે અંક થયા એટલે થઈ ગયા સો ઉપર એટલે આઠ પોઈન્ટ પાંચ સેમી થાય છે એટલે આપણે આઠ પોઈન્ટ પાંચ સેમી એ આ ત્રણ બાજુમાંથી કાટકોણ ત્રિકોણની કઈ બાજુ આ સૌથી મોટી આ તો આ કોણ મળશે આપણે બરાબર તા કાટકોણ ત્રિકોણ છે લાગુ પડે છે બરાબર તાપેલ બાજુ બે છે એ કાટકોણ ત્રિકોણી છે અને આ કર્ણ છે એમ સાબિત થાય છે એ જ રીતના બીજો દાખલો જોઈએ અઢાર ચોવીસ અને ત્રીસ તો આમાં અહીં આપણે સૌથી મોટી બાજુ કઈ છે સૌથી મોટી બાજુ ત્રણમાંથી મોટી બાજુ છે ત્રીસ ત્રીસ સેમી છે રેડી તો આપણે અઢારનો વર્ગ વત્તા ચોવીસનો વર્ગ કરવો જોઈશું બરાબર પછી એનો સરવાળો કરશું અઢારનો વર્ગ અઢાર ગુણ્યા અઢાર ઝીરો અઢાર એકુ અઢાર અઠીથી ચોસઠનો ચોકડો વધી પડી છ આઠ એકું આઠ આઠમાં છ ઉમેરીએ આઠમાં છ ઉમેરીએ એટલે થશે ચૌદ ચાર બારનો બગડો વધી પડી એક ત્રણસો ચોવીસ આ ત્રણસો ચોવીસથી આ અને આ ચોવીસ ગુણ્યા ચોવીસ કરવાના એટલે ચોવીસનો વર્ગ મળશે 0 બે ઉપરથી ચોવીસ બે અડતાલીસ ચોકે ચોકે સોળનો છોકડો વધી પડી એક ચાર બે આઠ ને એક નવ છ નવ બે અઢારમાં એક ઓછો સાત વધી પડી એક પાંચસો છોતેર બરાબર હા સરવાળો કરવાનો પાંચસો છોતેર ચોવીસ છ ચાર દસની શૂન્ય વધી પડી એક શૂન વધી પડી એક પાંચ ને ત્રણ આઠને નવ નવસો થયા બરાબર નવસો હવે એનું વર્ગ મૂળ કાઢો ને એટલે ત્રીસ થાય ત્રીસનો વર્ગ છે ને નવસો છે તો આપણે જે બાજુ હતી કરણ બાજુ એ ત્રીસની છે ત્રીસ સેમીની બરાબર તો આ પરથી આપણે કહી શકાય તો આ બે બાજુ છે એ કાટકોણ ત્રિકોણની બે બાજુ થઈ અને ત્રીસ છે એ એનો કર્ણ થાય છે એમ સાબિત થાય છે ત્યારબાદ ત્રીજો દાખલો છે ચાર સેમી પાંચ સેમી અને છ સેમી હવે આમાં મોટી બાજુ કઈ છે સૌથી મોટી બાજુ છે છ સેમી તો સૌથી મોટી બાજુ કર્ણ કહેવાય સૌથી મોટી બાજુ છ સેમી છે તો બાકીની બે બાજુ એટલે કે ચારનો કાઉસ ઉપર વર્ગ વત્તા પાંચનો કાઉસ ઉપર વર્ગ ચારનો નો ચોકે ચોકે સોળ વત્તા પચું પચું પચીસ સરવાળો કરીએ છ ને પાંચ અગિયારનો એકડો વધી પડી એક બે ને એક ત્રણ ને એક ચાર એકતાલીસ બરાબર તો એકતાલીસ છે એનો આપણે વર્ગમૂળ ના નીકળે એટલે આપેલ છે એ કાટકોણ ત્રિકોણ નથી ના આ કાટકોણ ત્રિકોણ નથી બોલામાં કેમ એને મળી જતો તો પણ એ કાટકોણ ત્રિકોણ હતા બે આમાં કાટકોણ ત્રિકોણ છે નહીં ચોથો દાખલો આઠ સેમી પંદર સેમી અને સત્તર સેમી તમા આપણે અહીં સૌથી મોટી સૌથી મોટી બાજુ કઈ છે સત્તર સેમીની છે બરાબર તો કે આઠ સીમી આઠનો કાઉસ ઉપર વર્ગ વધતા બીજી બાજુ છે પંદરનો કાઉસ ઉપર વર્ગ હવે આઠનો અઠ્યોઠથી ચોસઠ અને પંદરનો વર્ગ એટલે કે પંદર પંદર બસો પચીસ પાંચ ને ચાર નવ આઠ બે તો બસો છે એ સત્તરનો વર્ગ છે સત્તરનો વર્ગ બસો નેવાસી થાય છે એટલે કર્ણ બાજુ છે જે આપણે એ સત્તર સેમીની થાય એટલે કે જાપેલ માપ છે ત્રણેય બાજુના એ કાટકોણ ત્રિકોણ છે હા કાટકોણ ત્રિકોણ છે લાગુ પડે ટૂંકમાં ત્યારબાદ પાંચમો દાખલો પાંચમો દાખલામાં આપેલ જે બાજુ છે અહીં સૌથી મોટી બાજુ કઈ છે તો કે પચીસ સેમીની છે પચીસ સેમી છે તો બાકીની બે બાજુ કઈ થશે તો કે સાત તો સાતનો કાઉસ ઉપર વર્ગ બતા બીજી છે ચોવીસ તો ચોવીસનો કાઉસ ઉપર વર્ગ સત્યુ સત્યુ ઓગણપચાસ અને ચોવીસનો આપણે હમણાં વર્ગ કર્યો તો થેન્ક યુ આગળ જોઈએ ચોવીસનો વર્ગ પાંચસોને એ પાંચસોને આવશે હવે સરવાળો કરીએ ઓગણપચાસ ને પાંચસોને છોતેરનો નવમાં છ ઉમેરીએ પંદરનો પાછળ વધી પડી એક આઠને ચાર બારનો બગડો વધી પડી એક છસો પચીસ છસો પચીસ છે ને એ પચીસનો વર્ગ છે એ આપણે મોટે યાદ હોય પચીસનો વર્ગ છે જેથી કર્ણ છે ને આપણે એ ત્રીજી બાજુ પચીસ સેમીની થાય છે તો પે આપેલ આ જે બાજુ છે ત્રણેય બાજુ એ કાટકોણ ત્રિકોણ રચે છે એટલે કાટકોણ ત્રિકોણ છે હા આવશે ત્યારબાદ છઠ્ઠો દાખલો પંદર સેમી સોળ સેમી ને સત્તર સેમી તો અહીં જે આપણે સૌથી મોટી બાજુ છે ને સૌથી મોટી બાજુ એ સત્તર સેમીની છે કેટલાની સત્તર સેમીની તો બાકીની બીજી બાજુ એટલે કે પંદરનો કાઉસુ ઉપર વર્ગ વત્તા સોળનો કાઉસુ ઉપર વર્ગ પંદર પંદર બસો પચીસ અને સોળનો વર્ગ થશે બસો છપ્પન અગિયાર નેકડો વધી પડી એક પાંચની બે હાથ ને એક આઠ બે બે ચાર બેન બે ચાર એટલે ચારસો એક્યાસીનું છે ને વર્ગમૂળ નથી નીકળતું એટલે આપેલ જે ત્રીજી બાજુ છે ને એનાથી કાટકોણ ત્રિકોણ રચાતો નથી ના આવશે પ્રશ્ન ત્રીજો નીચેના પ્રશ્નના જવાબ આપો પેલું ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો પી કાટખૂણો છે જો પી બરાબર આઠ સેમી હોય અને ક્યુઆર બરાબર સત્તર સેમી હોય તો પી શોધવાનો થાય છે હવે કાટકોણ ત્રિકોણ એ દોરી નાખીએ પહેલાં આપણે કયો ખૂણો કાટકૂણો છે તો કે પી ખૂણો તો પી ક્યુ આર આ રીતના આપણે નામકરણ કરી નાખીએ પી ક્યુનું માપ આઠ સેમી આ આઠ સેમી છે અને ક્યુઆર આ ક્યુઆર કર્ણ છે એ સત્તર સેમીનો છે તો આપણે આ બીજી બાજુ ગોતવાની છે તો ભાઈતાગોરસના નિયમ પ્રમાણે બરાબર આપણે કર્ણનો વર્ગ એટલે કે ક્યુઆરનો વર્ગ બરાબર આરપીનો વર્ગ હોતા બે બાજુનો સરવાળો એટલે વર્ગનો સરવાળો પી નો વર્ગ હવે ક્યુઆરનો વર્ગ એટલે કે સત્તરનો વર્ગ છે બરાબર આરપીનો વર્ગ આપને ખબર નથી તો ગોતવાનો છે આરપી તો આપણે ગોતવાનું છે એટલે આરપીનો વર્ગ એમને રાખવાનો હોતા પીક્યુનો વર્ગ એટલે કે આઠનો કાઉસ ઉપર વર્ગ આરપીનો વર્ગ એમનો લખવાનો સત્તર સત્તર બસો નેવાસી બરાબર અને આઠ અઠ્યો અઠ્યું ચોસઠ હવે આરપીનો વર્ગ બરાબર બસો નેવ્યાસી આ પ્લસ છે બરાબર આ બધી માઇનસ ચોસઠ થયા બરાબર તો આરપીનો વર્ગ બરાબર આ બાદ બાકી નવમાંથી ચાર જાય પાંચ આઠમાંથી છ જાય બે બે બસો પચીસ છે આનું વર્ગમૂળ કાઢીએ આપણે શું કાઢીએ બસો પચીસનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણે આરપી મળી જશે એનું વર્ગમૂળ થશે પંદર 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 બસો પચીસ થાય જો આપણે વર્ગ એનો આવડતો હોય તો વર્ગમૂળે આપણે એનાથી ઉલટું કરવાનું એટલે આરપી આપણે મળશે પંદર સેમીનો અહીંયા આ બાજુ મળશે પંદર સેમી ત્યારબાદ દાખલા નંબર બીજો એક ત્રિકોણમાં કાટકુણો બનાવતી બે બાજુઓના માપ એક પોઈન્ટ પાંચ સેમી અને બે સેમી છે તો કર્ણનું કર્ણનુમાપ શોધો હવે અહીંયા નામકરણ કાંઈ નથી આપ્યું તો આપણે આપી દઈએ એ બી સી ને સી બે બાજુઓના માપ આપ્યા છે એક બાજુનું માપ એક પોઈન્ટ પાંચ સેમી છે એમ ગમે એ બાજુ લેખે આગો તમે બીજી બાજુનું માપ બે સેમી આ બે સેમી લઈ લીધા તો આ કર્ણનું માપ આપણે આગોતો એસીનું બરાબર તો એસીનો કાઉસુ પર વર્ક બરાબર ab બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ હવે એ બીનો વર્ગ એટલે કે બીનો કાઉસ ઉપર વર્ગ વત્તા એક પોઈન્ટ પાંચનો કાઉસ ઉપર વર્ગ આ બધેને વર્ગ કરવાનો બેનો વર્ગ ચાર આ પંદરનો વર્ગ બસો પચીસ થાય એટલે પોઈન્ટ ક્યાં આવશે અહીંયા આવશે કારણ કે જ એક પોઈન્ટ પાંચ એક પાંચ બસો પચીસ હા પંદરનો વર્ગ બસો પચીસ પડે પોઈન્ટની પાછળ કેટલા અંક છે બે અંક છે એકમ દસ અગાડે સો ઉપર પોઈન્ટ આવે અને સરવાળો કરીએ તો ચાર ને બે છ પોઈન્ટ પાછળના પચીસ એમના એમ એસીનો વર્ગ હવે આનું વર્ગમૂળ કાઢવાનું છસો પચીસનું વર્ગમૂળ થાય ને થાય પચીસ પચીસ છસો થાય બરાબર આ રીતના પચીસ ગુણ્યા પચીસ કાઢીએ એટલે છસો થાય છે આપણે પોઈન્ટ આવ સોમાં છે એટલે બેમાં અહીંયા વચ્ચે વચ્ચે પોઈન્ટ આવે પોઈન્ટની પાછળ બે અંક તો હોવા જોઈએ એટલે એસી બરાબર આપને મળશે બે પોઈન્ટ પાંચ સીમી આ એનું વર્ગમૂળ કાઢ્યું આપણે જો વર્ગ ખબર હોય પચીસનો વર્ગ છસો પચીસ થાય તો છસો પચીસનું વર્ગમૂળ પચીસ જ થાય એટલે એના પછી આપણે જવાબ મળ્યો બે પોઈન્ટ પાંચ અંક સીમીમાં ત્યારબાદ ત્રીજો દાખલો ત્રીજો દાખલો છે એક કાટકોણ ત્રિકોણમાં કાટકોણો બનાવતી બે બાજુના માપ દસ સેમી ચોવીસ સેમી કર્ણનું માપ કે આમાં કર્ણનું માપ જ આમ સેમ સમજ છે નામ આપ દે એ બી બી છે હવે એક બાજુનું માપ દસ સેમી બીજી બાજુ માપ ચોવીસ સેમી તો આપણે કર્ણનું માપ એસીનું માપ ગૌતમ તો એસીનો વર્ગ આ કાટકોણ ત્રિકોણ નિયમ પ્રમાણે છે એસીનો વર્ગ એટલે કે કર્ણનું માપ છે બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો એટલે કે એ નો વર્ગ વત્તા બીસીનો વર્ગ એ નો વર્ગ એટલે કે દસનો કાઉસ ઉપર વર્ગ વધતા ચોવીસનો કાઉસ ઉપર વર્ગ હવે દસનો વર્ગ દસનો વર્ગ થશે સો દસ દસ ને સો અને ચોવીસનો વર્ગ હમણાં આપણે જોઈએ તો પાંચસો ને છોતેર બરાબર એટલે થયા છસો ને છોતેર થયા એસીનો વર્ગ હવે આનું વર્ગમૂળ કાઢીએ છસો છોતેરનું વર્ગમૂળ એટલે ટૂંકમાં છવ્વીસનો વર્ગ થયા બરાબર એટલે એસી બરાબર આપને મળશે છવ્વીસ સેમી એટલે એસી આપને કેટલું મળ્યું કર્ણમાં છવ્વીસ સેમી મળે છે તો આ તો આપણે દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર